Hello, good morning students. Welcome to our online education at Shree Adarsh Primary School. Aaj aapne dhoran 8 ni unit 4 tell me why any activities je aapne 3 ane 4 analysis ni chhe. Activity 1 ane 2 e tamne me ana agadna lecture ma samjhavi hati ke why vade prashna puchho to અને એનો આન્સર આપવાનો જે બીકોઝ થી આપણે આપીએ છીએ. તેમ કે એ વૃદ્ધાશ્રમ એક છોકરી હતી તો એનો બર્થડે હતો અને એ કેટલી રડતી હતી. કેમ રડતી હતી? તો એના બધા મિત્રો મોડા આવ્યા હતા. તો દરેક મિત્ર મોડાથી આવે તો એ દરેકને મારે કે માફી તો માંગી કે ભાઈ ચલો મારે આવવાનું નહોતું થયું. તો એ પૂછે કે ભાઈ કેમ તમારે નહોતું થયું? તો એનો આન્સર આપે છે એ લોકો કે કારણ કે એમને દરેકને કંઈક કામ આવ્યું હતું. કોઈને કંઈક એનિટ્યુડ સિલેક્ટ કરવાનું નહોતું થયું. કોઈ સુઈ ગયું હતું, કોઈના બોસે કંઈક વધારે કામ આપી દીધું હતું, કોઈ એની સિસ્ટર સાથે લડાઈ કરતું હતું. તો એવી રીતના દરેકે જુદા જુદા કારણ આપ્યા. એટલે અહીંયા આગળ એ તમને એ શીખવાડ્યું કે બીકોઝ થી જ્યારે વાયથી પ્રશ્ન પૂછ્યો ત્યારે દરેકનો જવાબ આપણે બીકોઝ થી આપવાનો છે. હવે એમાં આગળ એક્ટિવિટી 3 કહેવા લાગ્યું છે કે રીઅરેન્જ ધ સેન્ટેન્સીસ એન્ડ મેક અ મીનિંગફુલ ડાયલોગ. અહીંયા આગળ કેટલાક સંવાદ અહીં તમને આપેલું છે. એના પાત્રમાં બીજો એક ચાઇલ્ડ છે, એક જ્યુસ છે, મેંગોઝ છે, મેંગો ટ્રી છે, વિટામિન એ છે. તો એ લોકો વચ્ચે જે સંવાદ યોજાયેલો છે, જે કન્વર્સેશન થઈ છે, એ આપણને આડા આવ્યા કરે છે. અને એને આપણે યોગ્ય ક્રમમાં મૂકી અને તમારી સાઈડમાં પણ બનાવો અથવા તમારી નોટબુકમાં પણ તમે એને લખી શકો છો. અહીંયા તમને એસટી 3 અને 4 ના એ સ્કેલ તમને આપેલા છે. આ દરેક સ્કેલ દરેક તમારે તમારી નોટબુકની અંદર એમાં લખી દેવાની છે અને એ પ્રિપેર કરવાના. પછી આ જે ડાયલોગ છે મેં તમને એવું સમજાવીશ અહીંયા, એ તમારે તમારી નોટબુકમાં લખવાનો રહેશે. તો જોઈએ કે છે કે આડા 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 આપેલું છે. તેમાં પહેલું કાંઈ કે મેંગોનું છે, મેંગો ટ્રીનું છે. તો અહીંયા આગળ પહેલું સેન્ટેન્સ પછી મેંગો ટ્રી એટલે કે પહેલાં જો આપણે જોઈએ તો પહેલું વાક્ય પૂછે ચાઇલ્ડ, તો ચાઇલ્ડ કે છે બીકોઝ આઈ વોન્ટ મેંગોઝ. સેકન્ડ માં લખ્યું છે જ્યુસ, કે છે વાય ડુ યુ વોન્ટ મી, તને હું કેમ જોઉં છું. મેંગોઝ કે છે વાય ડુ યુ વોન્ટ મી, તો કેરી પણ કહે છે કે તને કેમ હું જોઉં છું. ચાઇલ્ડ કે છે બીકોઝ આઈ વોન્ટ ટુ મેક જ્યુસ, બાળક કહે છે કે મારે એનો રસ બનાવવો છે. ફરીથી ચાઇલ્ડ કહે છે બીકોઝ યુ હેવ વિટામિન એ, કારણ કે તારી પાસે વિટામિન એ છે. મેંગો ટ્રી કહે છે વાય ડુ યુ કમ હિયર, તો મેંગો ટ્રી કહે છે તું અહીંયા કેમ આવ્યો છે. વિટામિન એ સે વાય ડુ યુ વોન્ટ મી, વિટામિન એ કહે છે તને કેમ હું જોઉં છું. ચાઇલ્ડ સે બીકોઝ યુ આર હેલ્ધી, કારણ કે તું ખૂબ જ તંદુરસ્ત છે, આરોગ્યપ્રદ છે. મેંગો ટ્રી સે સો ટેક ધ મેંગો, સારું કેરી લઈ જા. એમ આ બધા વાક્ય આડા છે. તો મિત્રો આપણે જ્યારે એને વાંચીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે પહેલું વાક્ય કયું હોઈ શકે છે. તો અહીંયા આગળ જુઓ, અહીંયા તમારે પહેલું વાક્ય બનશે મેંગો ટ્રી. એક બાળક કેરીના વૃક્ષ પાસે જાય છે અને કહે છે, એટલે મેંગો ટ્રી પહેલો પ્રશ્ન પૂછે છે વાય ડુ યુ કમ હિયર. તો તમારું પહેલું સેન્ટેન્સ એ થશે બાળકને એવું જે આંબાનું વૃક્ષ એ પૂછે છે કે તું અહીંયા કેમ આવ્યો છે. તો હવે પણ જવાબ આપશે બાળક એટલે કે ચાઇલ્ડ જવાબ આપશે. તો એમાં છે બીકોઝ આઈ વોન્ટ મેંગોઝ, કારણ કે બાળક કહે છે કારણ કે મારે કેરીઓ જોઈએ છે. તમારી કેરી જોઈતી હોય તો તમે ક્યાં જશો? કેરીના ઝાડ પાસે ક્યાં ને એમ એટલે કેરીનું ઝાડ પૂછે છે કે તું અહીંયા કેમ આવ્યો છે. તો બાળક કહે છે કે મારે કેરીઓ જોઈએ છે. હવે કેરી એને શું જોવે છે? કેરી જોવે છે. તો એ મેંગો જોવે છે એટલે એ પૂછશે. કોણ કહે છે? મેંગો. હવે એનો ત્રીજો વાક્ય બનશે. તો મેંગોઝ પૂછે છે, કેરીઓ પૂછે છે વાય ડુ યુ વોન્ટ, તને એમ કે કેમ હું જો, તું શું કરવા મને ઈચ્છે છે, કારણ કે તારે કેમ કેરીઓ જોવે છે. તો એમાં પણ ફરીથી કોણ જવાબ આપશે? બાળક જવાબ આપશે. તો ચાઇલ્ડ સે બીકોઝ આઈ વોન્ટ ટુ મેક જ્યુસ, કારણ કે એનું શું કરવું છે, કેરીનો રસ બનાવવો છે. એટલે એ પૂછે છે એટલે કેરીએ પૂછ્યું કે તને કેમ હું જોઉં છું. તો બાળકે કીધું કે મારે એનો જ્યુસ બનાવવો છે, આઈ વોન્ટ ટુ મેક જ્યુસ, મારે એમ કે એનો રસ બનાવવો છે. હવે મિત્રો મને ખ્યાલ આવે કે એને જ્યુસ બનાવવો તો એને કોણ પ્રશ્ન પૂછશે? જ્યુસ પૂછશે. તો જ્યુસ કહે છે વાય ડુ યુ વોન્ટ, તો જ્યુસ કહે છે કે તને કેમ હું જોઉં. તો હવે બાળકને જ્યુસે પ્રશ્ન પૂછ્યો કે તને શું કેમ જોઉં છું. તો હવે એ પણ જવાબ આપશે, ફરીથી બાળકે એને જવાબ આપશે. તો બાળક કહે છે બીકોઝ, ચાઇલ્ડ સે બીકોઝ યુ હેવ વિટામિન,
કે દાણામાં વિટામિન એ ભરપૂર માત્રામાં હોય છે. એટલે એમ કે મારે કેરી જોઈએ છે, કેરીનો રસ કાઢીશ અને રસમાંથી મને વિટામિન એ મળશે. તો આટલું વાગે પૂરું થયું એટલે આપણને ખ્યાલ આવે કે એને શું જોઈએ છે. અંદરથી જ્યુસ શા માટે જોઈએ, એમાંથી વિટામિન એ મળે છે એટલા માટે એને કેરી જોઈએ. તો હવે વિટામિન એ પૂછે છે, વાય ડુ યુ વોન્ટ ટુ. વિટામિન એ કહે છે કે તને કેમ હું જોઉં છું. ત્યારે ફરીથી બાળકને જવાબ આપશે, બિકોઝ યુ આર હેલ્ધી, કારણ કે તું ખૂબ જ આરોગ્યપ્રદ છે. પછી મેંગો ટ્રી કહે છે, સો ટેક ધ મેંગો. સારું, પછી આંબાનું વૃક્ષ કહે છે, સારું ત્યારે તું એને લઈ જઈ શકે છે. તો આવી રીતે મિત્રો તમારે આ વાક્ય તમારી નોટબુકમાં જે નંબર વાઇઝ જેમ આવતા હોય એ લેવાના છે. હું ફરી એક વખત તમને રિપીટ કરી દઉં છું કે પહેલું સેન્ટેન્સ આવશે મેંગો ટ્રી કહે છે, વાય ડુ યુ કમ. સેકન્ડ આવશે ચાઇલ્ડ સે, બિકોઝ આઈ વોન્ટ મેંગોઝ. થર્ડ આવશે મેંગોઝ સે, વાય ડુ યુ વોન્ટ મી. ફોર્થમાં આવશે ચાઇલ્ડ સે, બિકોઝ આઈ વોન્ટ ટુ મેક જ્યુસ. હવે ફાઇવ નંબરમાં આવશે જ્યુસ સે, વાય ડુ યુ વોન્ટ મી. હવે સિક્સમાં આવશે ચાઇલ્ડ સે, બિકોઝ યુ હેવ વિટામિન. તો હવે વિટામિન એ કહે છે, તો સેવન નંબરમાં છે વિટામિન એ સે, વાય ડુ યુ વોન્ટ. ફરી આન્સર આપશે ચાઇલ્ડ, બિકોઝ યુ આર હેલ્ધી. એન્ડ ધેન લાસ્ટ મેંગો ટ્રી સે, સો ટેક ધ મેંગો. સારે તારે તું કેરી લઈ જઈ શકે છે. તો આવી રીતે આ સેન્ટેન્સ તમારે તમારી નોટબુકમાં લખવાના છે. હવે તમારે આવે છે એક્ટિવિટી. તો એક્ટિવિટી ફોરની અંદર એમાં એક પેરેગ્રાફ આપેલું છે. એમાં કાર્તિક નામનો એક છોકરો છે, એને સ્કૂલમાં એક સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા યોજાઈ અને એમાં એનો ફર્સ્ટ નંબર આવે છે અને એને જે ઇનામ મળે છે અને ઘરે લાવીને એની ટ્રોફી એના મમ્મી પપ્પાને બતાવે, એની બહેનને, દાદાને, દાદીને બતાવે છે, એ બધા ખૂબ જ ખુશ થઈ જાય છે. તો એને કારણે એ પેરેગ્રાફ આપેલો છે. તો કહે છે રીડ ધ પેરેગ્રાફ, એટલે કે આ ફકરો વાંચો. કાર્તિક કેમ ફ્રોમ સ્કૂલ, એટલે કે કાર્તિક સ્કૂલેથી આવે કે એટલું કમ્પુ ઉદઘાટન છે કે હી વોઝ હેપી, એ ખુશ હતો. હી હેડ એ ટ્રોફી ઇન હિઝ હેન્ડ, એને હાથે ટ્રોફી હી ગોટ ઇટ ફ્રોમ સ્કૂલ. એ એને ક્યાંથી મળી હતી, તો એને સ્કૂલમાંથી, એ ટ્રોફી એને સ્કૂલમાંથી મળી હતી. ધેર વોઝ અ સાયન્સ ફેર એટ સ્કૂલ, સ્કૂલની અંદર વિજ્ઞાન મેળો હતો. સાયન્સ ફેર એટલે કે વિજ્ઞાન મેળો, તો સ્કૂલની અંદર એમાં એમની સ્કૂલની અંદર વિજ્ઞાન મેળા આયોજન કરવામાં આવ્યો હતો. હી વોન ધ ટ્રોફી, ત્યાં આગળ એ ટ્રોફી બિંદુ મુકરાવે છે, કોણ ત્યાં એ ટ્રોફી જીત્યો. હી વોઝ ધ બેસ્ટ સ્પીકર એટ ધ ડિસ્ટ્રિક્ટ લેવલ ઇલોક્યુશન કોમ્પિટિશન બેઝડ ઓન સાયન્સ. એને એક સારા વક્તા, સર્વશ્રેષ્ઠ, બેસ્ટ એટલે કે સૌથી સારા. આપણે તમારે સેમ વનમાં તમારી ડિગ્રી જે આપી હતી તેમાં ખોટું તમે પોઝિટિવ કમ્પેરેટિવ સુપરલેટિવ, તો ગુડ, બેટર અને બેસ્ટ એટલે કે સુપરલેટિવ ડિગ્રીની આગળ ધ આર્ટિકલ લાગે છે, જે વિશેષણ હોય તો બેસ્ટની આગળ જોઈએ ધ આર્ટિકલ લગાવેલું છે. હી વોઝ ધ બેસ્ટ સ્પીકર એટલે કે સૌથી સારા વક્તા તરીકે એને જે જિલ્લા લેવલની જે સ્પર્ધા એ વકૃત્વ સ્પર્ધા યોજાઈ હતી અને એનો વિષય કયો હતો, વિજ્ઞાન વિષય હતો. કે છે કે બેઝડ ઓન સાયન્સ, વિજ્ઞાનના વિષય ઉપર એને એક વકૃત્વ આપવાનું હતું અને એણે આપ્યું હતું. અને જિલ્લા લેવલની આ જે સ્પર્ધા હતી એમાં એ સૌથી સારા વક્તા તરીકે પોતે ઇનામ મેળવ્યું. હી શોડ હિઝ ટ્રોફી ટુ હિઝ પેરેન્ટ્સ, એણે એ જે ટ્રોફી એને મળી એ તેણે તેના મમ્મી પપ્પાને બતાવી. ધે કોંગ્રેચ્યુલેટેડ, તેમણે તેને અભિનંદન આપ્યા. હિઝ ગ્રાન્ડફાધર વોઝ પ્રાઉડ ઓફ હિમ બિકોઝ કાર્તિક ગોટ ફર્સ્ટ પ્રાઇઝ. એના જે દાદા હતા એમને પણ ખૂબ જ ગર્વ હતો, એમને ખૂબ ગર્વ થઈ ગયો કેમ કે મારો પૌત્ર કે જેને એમ કે અભિજ્ઞાન વિષય ઉપર સારું એવું પોતાનું વકૃત્વ આપ્યું અને એને પહેલો નંબર મળ્યો, પહેલા નંબરનો ઇનામ એ જીત્યો, એટલે એમને પણ એ વાતનો ખૂબ જ ગર્વ હતો. કાર્તિક સિસ્ટર વોઝ હેપી બિકોઝ શી વોઝ શ્યોર અબાઉટ સેલિબ્રેશન. પણ એની બહેન પણ બહુ ખુશ હતી, કેમ, કારણ કે એને ખબર હતી ફર્સ્ટ વોર્ડ નંબર આવ્યો છે એટલે એમને ઘરે પાર્ટી જેવું થશે, ઉજવણી કરવા માટે કદાચ હોટલમાં જઈશું, ક્યાંક ફરવા જઈશું, તો એ વાતની પણ એને ખૂબ જ ખુશી. હવે નીચે જોવામાં મિત્રો આપ્યું છે કે નાઉ રીડ એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ ટેબલ, એક અહીંયા ટેબલ આપેલું છે એ આપણે સમજવું છે. એમાં એક બાજુ લખ્યું છે એક્શન, એક્શન એટલે કે ક્રિયા, અને બાજુના પોસ્ટરમાં લખ્યું છે કે રિઝલ્ટ એટલે કામ.
આ ક્રિયા થઈ એનું બાજુમાં કારણ આપ્યું છે. તો કાર્તિક વોઝ હેપી, કઈ ક્રિયાથી કાર્તિક ખુશ હતો, તો એનું કંઈ કારણ છે કે કેમ ખુશ હતો? તો આપણે એ ઉપર જે પેરેગ્રાફ છે એના પરથી આપણે સમજીએ છીએ કે ખુશ હતો કેમ. તો હી વોન ધ ટ્રોફી, કારણ કે એને ટ્રોફી મળી હતી, ટ્રોફી જીત્યો હતો, એટલા માટે એ ખુશ હતો. કોઈ પણ ક્રિયા થઈ રહી છે તેના પાછળ કંઈક કારણ હોય છે તો એને કહેવાય છે રીઝન, અને અહીંયા એક્શન, એક્શન એટલે કે ક્રિયા. સેકન્ડ હતું કાર્તિક વોન ધ ટ્રોફી, કાર્તિકે ટ્રોફી જીતી. તો કેમ જીતી, એનું કારણ કંઈક હતું ને, તો એને શું કેવી રીતે એને ટ્રોફી મળી હતી? તો એ રહ્યો બેસ્ટ સ્પીકર બન્યો હતો, કઈ કોઈ કોમ્પિટિશન, ઇલોક્યુશન કોમ્પિટિશન, ડિસ્ટ્રિક્ટ લેવલ ઇલોક્યુશન કોમ્પિટિશનમાં એ રહ્યો બેસ્ટ સ્પીકર તરીકે, એને ભાગ લીધો હતો અને એમાં એ ફર્સ્ટ નંબર આવ્યો, એટલે એને એમ કે ટ્રોફી મળી. તો અહીંયા આપણે રીઝન, એનું કારણમાં શું આપીશું? તો હી વોઝ ધ બેસ્ટ સ્પીકર એટ ધ ડિસ્ટ્રિક્ટ લેવલ ઇલોક્યુશન કોમ્પિટિશન. હવે થર્ડ, હિઝ પેરેન્ટ્સ કોંગ્રેચ્યુલેટેડ, એના મમ્મી પપ્પાએ એને અભિનંદન આપ્યું. તો કેમ અભિનંદન આપ્યું? કારણ કે એને ટ્રોફી જીતી હતી, એટલા માટે. શું કારણ હતું? તો ટ્રોફી જીતી હતી એટલા માટે. તો રીઝનમાં શું લખશો? હી વોન ધ ટ્રોફી, એને ટ્રોફી જીતી હતી. હવે ફોર્થ નંબરમાં છે કાર્તિક સિસ્ટર વોઝ હેપી, કાર્તિકની બહેન ખુશ હતી. તો કેમ ખુશ હતી? કારણ કે એનો ભાઈ જીત્યો હતો, એને કંઈ સેલિબ્રેશન કે ઉજવણી તો થવાની જ છે, એટલે એની બહેન ખુશ હતી, એ કારણ હતું. તો અહીંયા આવશે શી વોઝ શ્યોર અબાઉટ સેલિબ્રેશન. હવે ફિફ્થમાં છે કાર્તિક્સ ગ્રાન્ડ ફાધર વોઝ પ્રાઉડ ઓફ હિમ, કાર્તિકના દાદાને ખૂબ જ ગર્વ હતો કે એમનો પૌત્ર જે હતો એ એમ કે આ ઇનામ જીત્યો હતો, એની વાતને એમને ખૂબ જ ગર્વ હતો. તો એમાં રીઝન આવશે કાર્તિક ગોટ ફર્સ્ટ પ્રાઇઝ, કાર્તિકને ફર્સ્ટ પ્રાઇઝ મળ્યું. હવે એમાં નીચે મિત્રો બી, એમાં પણ એક સ્ટોરી આપેલી છે રીડ ધ સ્ટોરી, અહીંયા વાર્તા આપેલી છે ધ ફર્સ્ટ ફૂડ એટલે કે પહેલું ફળ. વન મોર્નિંગ અ કિંગ વેન્ટ ઓન હોર્સ બેક ટુ ધ કન્ટ્રી સાઇડ, એક વખત એક રાજા હતો તે પોતાના ઘોડા પર બેસી અને ગ્રામીણ વિસ્તારની મુલાકાત લેવા ગયો, એટલે કે આજુબાજુના વિસ્તારમાં કેવી રીતનું વાતાવરણ છે, શું ચાલે છે, એ બધું સ્વાભાવિક છે કે રાજાને પોતાના જે એનું રાજ્ય હોય એમાં બધી એને ધ્યાન રાખવી પડતી હોય છે. તો એણે ત્યાં આગળ એ બધું જોવા માટે ત્યાં જાય છે. He came to the village and saw an old man in a room. તો એણે ત્યાં આગળ જોયું એક ગામડો હતો, ત્યાં આગળ એક ઘરડો માણસ હતો એ જમીન ખોદી રહ્યો. The old man was digging the earth and planting mango saplings. એ જો જમીન ખોદી રહ્યો હતો અને જમીનની અંદર એમ કે આંબાના વૃક્ષના જે છોડ હતા તેને તે વાવી રહ્યો. He was working very hard. એના માટે તે ખૂબ જ મહેનત કરતો હતો, કારણ કે છોડ વાવવો હોય તો એની સંભાળ પણ ખૂબ રાખવી પડે છે, જમીન સારી રીતે ખોદવી પડે, એની અંદર ખાતર જે ફર્ટિલાઇઝર હોય એ નાખવું પડે છે, તો એના માટે ખૂબ જ મહેનત કરતો. કિંગ સે ગુડ મોર્નિંગ માય ફ્રેન્ડ, વાય આર યુ પ્લાન્ટિંગ ધીસ સેપ્લિંગ્સ, એટલે રાજા આવે છે અને કહે છે સુપ્રભાત મારા મિત્ર, એમ કે તમે કેમ એમ કે આ છોડવા એટલા બધા જે છોડ છે એ તમે એમ કેમ વાવી રહ્યા છો? તો ઓલ્ડ મેન સે ધીસ સેપ્લિંગ્સ વિલ બી બિગ ટ્રીઝ ઇન 10 or 15 યર્સ, એટલે પેલો જે ઘરડો માણસ હતો એ કહે છે કે આ જે છોડ અત્યારે પકડ્યો છે આ બધા એ બધા 10 કે 15 વર્ષની અંદર ખૂબ જ મોટા વૃક્ષ બની જશે, તે વિલ બી અ ફ્રૂટ દે, એ પછી તે ફળો આપશે. કિંગ સે બટ યુ આર ઓલ્ડ એન્ડ વીક સો યુ વિલ ડાય ઇન અ ફ્યુ યર્સ, એટલે પરંતુ તમે તો એકદમ આવા અશક્ત નબળા અને એકદમ ગરડા છો અને તમે તો થોડા જ વર્ષમાં મરી જશો, તમે કંઈ વધારે જીવન તો લાગતા નોર્મલ લાઈફ માણસ છો કે 10-15 વર્ષ જીવીએ તો તમે છો નહીં, કે યુ વિલ નોટ ઇટ ધેર ફૂડ, આ જે તમે છોડવા આવો છો એનું ફળ તો તમને ખાવા મળવાનું. ઓલ્ડ મેન સે યુ આર રાઈટ, તમે સાચા છો, તમારી વાત એકદમ સાચી છે. આઈ વિલ નોટ ઇટ ધ ફૂડ, મને આના ફળ ખાવા મળશે નહીં, હું ખાઈ શકીશ, બટ આઈ એમ ડુઈંગ ધીસ ટુડે બીકોઝ અધર્સ વિલ ઇટ ઇટ એન્ડ ધેર ફોર આઈ વિલ, કે ભલે અત્યારે તમને હું જાણું છું કે આ છોડું આવીશ હું કંઈ એને ખાઈ શકવાનો, એના પર 10-15 વર્ષ પછી એના પર જે ફ્રૂટ્સ આવશે એ કંઈ હું ખાઈ શકવાનો નથી, પરંતુ હું જો અત્યારે વાવીશ તો 10-15 વર્ષ પછી બીજા કોઈ લોકો હશે એ લોકો તારા જે ફ્રૂટ આવશે એ ખાશે અને એ લોકો ખુશ થશે. બસ એ વાતની મને ખૂબ જ ખુશી છે કે હું આ કામ કરું છું એનાથી બીજા લોકોને ખુશી મળશે, એટલા માટે એ કેમ કે હું બહુ ખુશ થઈ છું. કિંગ સે આઈ રિસ્ક વિથ યુ, એટલે કે જે માણસ ગળા માણસ છે
મને કે વૃદ્ધ માણસ કહે છે મને તમને મળી અને ખૂબ જ આનંદ થયો, હું બહુ ખુશ જ છું. યુ લવ પીપલ ધેરફોર યુ આર અ ગુડ વન. તમે કે લોકોને જાણો છો એટલે તમે ખરેખર ખૂબ જ સારા માણસ છો. કારણ કે તમે બીજા માણસ છે, ખબર છે કે આપણે વસ્તુ ખાઈ શકવાના નથી, છતાં પણ એ વ્યક્તિ એટલી મહેનત કરે છે અને એ છોડ આપે છે. કારણ કે પોતે જ્યાં સુધી જીવશે ત્યાં સુધી તો એનું રક્ષણ એને પ્રોટેક્શન આપવું પડશે, એ બધું તે પોતે કરવાના જ છે. પ્લીઝ ટેક ધીઝ બેગ ઓફ અ મની બીકોઝ આઈ લવ યોર વર્ક એન્ડ થોટ્સ. લો કે આ પૈસા ભરેલી થયેલી છે, એ આ તમે રાખો. કારણ કે તમારા વિચારો છે, તમે જે લોકોને જાણો છો, તમે એમને બીજા લોકો માટે વિચારો છો કે ભવિષ્યમાં એ લોકો ખાશે, એ લોકો ખુશ થશે તો હું ખુશ થઈશ. આવા જે તમારા વિચારો છે એ જોઈ અને મને ખૂબ જ આનંદ હોય છે, હું બહુ ખુશ છું. એટલે એમ કે લો તમે આ પૈસા ભરેલી થયેલી તમે ઓલવેઝ સે થેન્ક યુ સર. સર એમ કે તમારો ખૂબ ખૂબ આભાર. This bag of money is first fruit of my relationship. મારા આ જે નાના નાના છોડવા જે વાયા છે, નાના નાના મારા વૃક્ષ છે, એનું આ પહેલા ફળ સ્વરૂપે જે તમે મને ભેટ આપી એ માર્યું. કે મેં હું એવું વિચારીશ કે આ જે મેં ઝાડ વાવ્યા છે, જે નાના નાના છોડવા વાવ્યા છે, એનું આ પહેલું ફળ રૂપે મને આ મળી ગયું છે. એમ કહી અને રાજા પછી નથી. હવે મિત્રો, એમાં પાછળ તમને એક ટેબલ આપેલું છે, એમાં લખ્યું છે કે રીડ ધ સ્ટોરી એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ. આ વાર્તા વાંચવાની છે જે અને એમાં એના આધારે તમારે ટેબલ પૂર્ણ કરવું છે. એમાં પણ એક્શન અને રીઝન એમ જ વાક્ય બનાવવાનું છે. તો એક્શન છે એટલે કે ક્રિયા શું છે, ધ ઓલ્ડ મેન વોઝ રીડિંગ ધ બુક. એટલે ઘડો માણસ જોઈ સુધી તો કારણ શું હતું, તો હી વોન્ટેડ ટુ પ્લાન્ટ મેંગો સેપલ્સ. કેમ કે તે એમ કે કેરીના છોડ આંબાનો છોડ તે કાપવા માંગતો. હવે બીજું છે, ધ કિંગ વોઝ પ્લીઝ્ડ વિથ એન ઓલ્ડ મેન.